ભાનુશાળીનો મૃતદેહ સ્વીકારવા મામલે અસમંજસ સર્જાઈ છે. મૃતદેહ સ્વીકારવા મામલે સમાજ અંતિમ નિર્ણય કરશે. આરોપીઓને કડક સજા કરવા પરિવારે માંગ કરી છે. નાયબ તંત્ર અને પોલીસ પર પણ સંપૂર્ણ ભરોસો છે. દુઃખના સમયમાં પાર્ટી ચોક્કસ સાથ આપશે. તો ભાનુશાળીના મૃતદેહ સ્વીકારવા અંગે અસમંજસ છે. મૃતદેહ સ્વીકારવા મામલે સમાજ હવે અંતિમ નિર્ણય લેશે. એક તરફ પરિવારે કડક સજા કરવા પરિવારે માંગ કરી છે. ન્યાયતંત્ર અને પોલીસની કાર્યવાહી પર સંપૂર્ણ ભરોસો હોવાની વાત પણ પરિવાર દ્વારા કરાઈ છે. દુઃખના સમયમાં પાર્ટી ચોક્કસ સાથ આપશે. તો પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. સૌથી મોટો સવાલ, શું કારણ છે આ હત્યાનું? કોણ છે આ હત્યા પાછળ જવાબદાર? દિવસના સૌથી મોટા સમાચારની પળે પળ અપડેટ્સ ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે. આરોપમાં અમને ન્યાયતંત્ર ઉપર બધા ઉપર અમને સરકાર ઉપર ભરોસો છે. એ પોતાની જે પ્રક્રિયા છે એ કરી રહ્યા છે અને જે આરોપીઓ છે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને જલ્દી ન્યાય મળશે, આરોપીઓ પકડાશે અને એમને કડીથી કડી સજા થશે. જયંતિભાઈ અમારા મારા કાકા જ નહીં પણ અમારા એક સામાજિક અને રાજકીય રીતે બધાના મિત્ર અને એક સારા કાર્યકર્તા હતા, સમાજના એક સારા અગ્રણી વ્યક્તિ હતા અને દરેકના દિલમાં વસનાર વ્યક્તિ હતા. આજે બધામાં રોષ છે અને સમાજ અને અમારો કચ્છી સમાજ કે જે કંઈ નિર્ણય લેશે એ ઉપર આધાર રહેશે. આવશે સાહેબ, એ તો પાર્ટીના બધા એ બી પાર્ટી પરિવાર જ હતું. એમનું એમને એ કહેતા હતા કે ભાઈ પાર્ટી મારો પરિવાર છે, ખાલી આજ પરિવાર નથી, પાર્ટી મારો પરિવાર છે અને પાર્ટી મારા સાથે હંમેશા ખડે પગે ઊભી રહેશે. એટલે પાર્ટીને બી એમના માટે દુઃખ તો હશે જ અને પાર્ટી 1000% સાહેબ ખડે પગે હશે, દિલમાં દુઃખ હશે, બધું હશે. સંવાદદાતા મૌલિક ધામેચા જયંતિ ભાનુશાળીના ઘરેથી અમારી સાથે લાઈવ જોડાયા છે. વધુ જાણકારી મેળવીએ. મૌલિક, દિવસ દરમિયાન એક એક બાબતો સામે આવી, એક એક ઘટનાઓ ના ઊંડાણ સુધી પહોંચવા ઝી 24 કલાકે પ્રયાસ કર્યો. હવે સવાલ એ છે કે મૃતદેહ સ્વીકારવાને લઈ જે અસમંજસ છે, શું કહેવું છે પરિવારનું અને અંતિમ વિધિની પણ વાત સામે આવી રહી છે. શું માહિતી વધુ આ સમગ્ર મામલે મળી રહી છે? નિશ્ચિત, જે રીતે પરિવારજનો અત્યારે આક્રંદમાં છે, સ્વાભાવિકપણે પરિવારજનોમાં એ આક્રંદ હોય, કારણ કે તેમના એક કદાવર નેતા, ખાસ કરી તેમના જે પરિવારજનમાં મૂભી કહી શકાય, તેમનો જીવ ગુમાવ્યો છે. ખાસ જે તેમના સામાજિક અગ્રણી તરીકે પણ તેમનું એક નામના હતી, તેઓ મૂભી ગુમાવતા તેમને અત્યારે હાલ આ પ્રકારનો નિર્ણય છે તે સ્થગિત રાખ્યો છે. અને મહત્ત્વની બાબત એ કહી શકાય કે તેમને લાશ સ્વીકારવા માટે અસમંજસતા નથી કરી, પરંતુ હવે એ બાબતનો નિર્ણય નથી લીધો કે તેઓ ક્યારે તેમનો અંતિમ ક્રિયા કરશે. આવતીકાલે જ્યારે સમાજના લોકો જે અહીંયા આગળ એકઠા થશે, તેમના પરિવારજનો જે છે તે તમામના મૂભીઓ છે, તે દ્વારા નિર્ણય લેવામાં આવશે કે હવે તેમને જે અંતિમ ક્રિયા છે તે ક્યારે કરવી, પરંતુ આવતીકાલે થશે તે ચોક્કસ છે. કારણ કે જે રીતે પક્ષ માટે તેમણે કામ કર્યું હતું, છેલ્લા ઘણા સમયથી તેઓ કદાવર નેતા તરીકે અબડાસાના કચ્છના જિલ્લામાં કામ કરતા હતા, પરંતુ હજી સુધી ભાજપના કોઈપણ અગ્રણી નેતા તેમના ઘરની કે પરિવારજનની મુલાકાત લેવા માટે હજી સુધી નથી પહોંચ્યા. માત્ર ને માત્ર તેમના પરિવારજનોનો આક્રંદ એ જ નથી, પરંતુ જે રીતે તેમના પક્ષમાં જ રહીને અન્ય જે પક્ષના લોકો સાથે જે ચડામણી કરવામાં આવતી હતી, તેમને જે રીતે હત્યા કરવામાં આવી, જે હત્યારાઓ છે તે પણ તેમના જ પક્ષના છે, તેઓ એક આક્ષેપ સીધી રીતે ફરિયાદી તેમના ભત્રીજાએ કર્યો છે અને જેને લઈ તેમને આક્રંદ છે. અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ પણ આપણે પરિવારજનો સાથે છીએ, તેમના ઘરની બહાર છે અને દરેક વસ્તુની માહિતી મેળવી રહ્યા છે કે ખરેખર આ બાબતે તેમને આ નિર્ણય ઉપર શા માટે જવું પડ્યું. પરંતુ એ વાત સ્પષ્ટતા અત્યાર સુધી એટલા માટે નથી થઈ કે જે રીતે તેમના અનેક જગ્યાએથી કચ્છ સહિત જે અમના જિલ્લાઓ છે જ્યાં તેમણે કદાવર નેતા તરીકેની કામગીરી કરી છે, એક સામાજિક અગ્રણી તરીકેની કામગીરી કરી છે, તેવા સમાજના લોકો અહીંયા આગળ તેમની મુલાકાત માટે આવી રહ્યા છે. તેમની માંગ છે કે તેમના દર્શન કરી લે અને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવે, પરંતુ આ બાબતે હજી સુધી સ્પષ્ટતા નથી થઈ શકી. બિલકુલ, અપડેટ મેળવતા રહીશું મૌલિક આપની પાસેથી. ધન્યવાદ.